નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની તમારી તૈયારીમાં હવે અંત સમયમાં હું તમને એક સરસ મજાની માહિતી શેર કરવા માગું છું કે તમારે હવે પેપરની અંદર જઈને સૌથી પહેલાં વહેલા તમારી આન્સર શીટ આ જ હશે આવી જ હશે એને તમારે કઈ રીતે ફિલઅપ કરવાની તો હવે આપણે સમજીએ મિત્રો તો પ્રેક્ટિકલી તમને જણાવતા કેન્દ્ર નંબર સૌથી પહેલાં તમારા કેન્દ્ર ક્રમાંક તમારે રિસિપ્ટમાં લખેલો હશે તેને તમારે અહીંયા લખવાનો છે મતલબ સમજી એ સમથિંગ તમે એવું સમજી લો કે પંચાવન ઝીરો છ આ ગાંધીનગરનો કેન્દ્ર ક્રમાંક છે તો એ લખી દેવાનો છે ત્યારબાદ મિત્રો ખાસ ભૂલવાનું નથી તમારે તમારી સહી કરવાની છે તો તમારી સહીની અંદર તમે જે પણ વોટ એવર કરતા હો એ સરસ મજાની તમારી સહી કરી દેવાની છે ત્યારબાદ બેઠક નંબર ખૂબ જ અગત્યના હોય બેઠક નંબરની અંદર ખાસ તમારી સિરીઝનો પહેલો એબીસીડી જે પણ છાપેલું છે તે લખવાનું અને તમારો જે સાત આંકડાનો હશે ત્રણ ચાર પાંચ છ અને સાત આ જે નંબર આપેલો છે તમારો સીટ નંબર વ્યવસ્થિત રીતે ક્રમમાં લખજો મેં ઉદાહરણ તરીકે લખ્યો છે હવે નીચે મિત્રો શબ્દોમાં એવું લખ્યું છે આમાં તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલાં તમારે શબ્દોની અંદર અહીંયા એ કરી દેવાનું ત્યારબાદ ઘણા મિત્રો બાર લાખ ને એક લાખ ત્રેવીસ હજાર ને સમથિંગ સમથિંગ કરતા એવી રીતે લખતા હોય છે પણ એવું ક્યારેય ન કરતા કે એકસો ત્રેવીસ ચારસો છપ્પન સાત એમ નહીં પણ હંમેશા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો મિત્રો આ જ પ્રમાણે હંમેશા તમારે દરેક દરેક પેપરના તમારા બેઠક ક્રમાંક લખવાના છે ત્યારબાદ ખંડ નિરીક્ષકની સહી એમાં તમારે કંઈ કરવાનું નથી એમને રહેવા દેવાનું છે પછી મિત્રો તમારે ભરવાનું છે આ ખૂબ અગત્યનો ભાગ છે તમારો વિષય અને એનો કોડ નંબર શું છે એ તમારે લખવાનો હોય ત્યારે સૌથી પહેલાં ઉદાહરણ તરીકે સમજી લો મિત્રો કે તમારે પહેલું પેપર ચૌદ તારીખનું છે ગુજરાતીનું જો તમે અહીંયા વિષય લખ્યો ગુજરાતી અને ગુજરાતીનો કોડ તમને ખબર જ છે બધાને કે કોડ એક છે તમારા રિસિપ્ટમાં જ્યાં તમારા વિષય લખેલા છે એ વિષયની પહેલાં જ એક કોડ લખેલા છે જેવી રીતે સંસ્કૃતના સત્તર છે પછી બેઝિક ગણિતના અઢાર છે આ રીતે તો આટલું કર્યા બાદ પરીક્ષાની તારીખ તો તમારી તારીખ શરૂ થાય છે ચૌદ ઝીરો ત્રણ અને બે હજાર ત્રેવીસ તો ચૌદ માર્ચ બે હજાર ત્રેવીસ લખવાનું છે ત્યારબાદ તમે જે ભાષામાં મતલબ કે તમારું મીડિયમ કયું છે ગુજરાતી મીડિયમ તો જવાબની ભાષા ગુજરાતી જો તમારું ઇંગ્લિશ મીડિયમ હોય તો ત્યાં જવાબની ભાષામાં અંગ્રેજી લખજો અને એ જ રીતે જો હિન્દી મીડિયમ હોય તો હિન્દી લખવાનું છે ત્યારબાદ બીજે કશે કંઈ જ કરવાનું નથી તમારે માત્ર જ્યારે તમારું પેપર પૂરું થાય અને જો તમે એક્સ્ટ્રા પુરવણી લીધી છે દોસ્તો તો અહીંયા તમારે બે લીધી હોય તો બે કરવાનું આ જગ્યા ખાલી હશે એક મુખ્ય ઉત્તર વય જે તમને આ આપેલી છે તે અને સાથે તમારે એક વત્તા જો તમે બે પુરવણી લીધી હોય તો કુલ ત્રણ કરી દેવાના છે અને એવી જ રીતે જો એક વત્તા એક હોય તો બે કરી દેવાના છે આટલું કર્યા બાદ હવે તમને એ જ શરૂઆતની પેલી પંદર મિનિટમાં આ જ વસ્તુ થઈ જશે હવે તમારી પાસે તમારા સુપરવાઇઝર છે એ આવશે અને આવી અને તમને સરસ મજાનો એક બારકોડ સ્ટીકર આપશે દોસ્તો આ બારકોડ સ્ટીકર આવતા બે તમારે સૌથી પહેલાં શું ધ્યાન રાખવાનું કે આની અંદર તમારા સીટ નંબર છાપેલા હશે જે તમે અહીંયા લખ્યા છે આ બંને સેમ છે કે નહીં જોવાનું છે જો એ સેમ હોય તો બીજું કંઈ પણ ચેક કર્યા વગર આ જગ્યાએ પાના નંબર બે પરથી અગત્યની સૂચના વાંચ્યા પછી બારકોડ સ્ટીકર અહીં ચોંટાડવું આ જે ચોરસ છે મિત્રો આની અંદર વ્યવસ્થિત રીતે તમારે એ ગુંદર વાળું જ હશે તમારે કંઈ કરવાનું નથી માત્ર તમારે આને ચોંટાડી દેવાનું છે વ્યવસ્થિત રીતે આ ચોરસખાનામાં આને ચોંટાડી દીધા બાદ બહુ પછી ફિનિશિંગમાં બહુ આમ 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 કરવામાં ટાઈમ નહીં બગાડતા થોડુંક સેજ આમ આમ ઉપર નીચે હશે તો ચાલશે બરાબર એ ગણાય તો નહીં પછી એમાં પાછું માપ પટ્ટી લઈને પણ ચેક કરતા હોય કે આમાં બધું છે કે કેમ તો એ નહીં કરવાનું ત્યારબાદ સીટ નંબર ચેક કરી લીધો છે પછી તમને તમારા આ જવાબ વહીના નંબર હશે તમારા પેપર નંબર હશે બધું છાપેલું હશે સેન્ટર હશે બરાબર તો સીટ નંબર ખાસ જોઈ લેવાના મેળવી લેવાના સેમ છે કે નહીં આટલું કર્યા બાદ તમારે મસ્ત રીતે તમારા પેપરને લખીએ જવાનું લખીએ જવાનું અને અંતમાં જ્યારે પેપર પૂરું થાય એટલે છેલ્લી પંદરથી વીસ મિનિટની વાર હશે ત્યારે તમને મિત્રો એક ખાખી સ્ટીકર આપવામાં આવશે એ ખાખી સ્ટીકર જે છે એને તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે તમારી ડિટેલ્સ છે મતલબ કે આની અંદર આવી ગઈ હશે તો એ ડિટેલ્સ ઢકાઈ જાય એ રીતે તમારે આખા આ ચોરસની અંદર આ બારકોડને લગાડવાનું છે અને કઈ રીતે લગાડશો દોસ્તો તો જો અહીંયા એરો આપેલો છે એવી રીતે અહીંયા વચ્ચે છે ને તમને એક એરો આપેલો હશે આ એરો જે છે એ ઉપરની તરફ હોય એ રીતે તમારે એરો ટુ એરો મેચ કરી અને આ સ્ટીકરને વ્યવસ્થિત રીતે અહીંયા તમારે ઢાંકી દેવાનું છે અને તમારી કોઈ પણ ડિટેલ ન દેખાય એ પ્રમાણે તમારું પેપર છે કમ્પ્લીટ આ બધું દેખાશે આ દેખાશે આ દેખાશે અને આ બારકોડ દેખાશે બાકી તમારી તમામ ડિટેલ છે એ ઢકાઈ જશે અને અને બરાબર રીતે ખૂણાને થોડું ઠપકારી લેવાનું જેથી કરીને ચાન્સ ન રહે આ પ્રમાણે તમારે તમારી આન્સર શીટને શરૂઆતમાં તૈયાર કરી લેવાની અને તમારે મસ્ત રીતે પેપર લખવાનું છે તો મિત્રો હજી પણ તમને કોઈ આની અંદર પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો જો તમે ચેનલની અંદર પહેલી વખત આ વિડીયો જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને ચોક્કસ લાઈક તો કરવાનું જ છે અને તમારા માટે તમને બેસ્ટ ઓફ ખૂબ ખૂબ સરસ મજાની પરીક્ષા આપો અને તમારા ડ્રીમ ને પૂરા કરો એવી અમારી શુભકામનાઓ સાથે આ વિડીયો પૂર્ણ કરું છું ધન્યવાદ